હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું 7 જુલાઈ સવારે અવસાન થયું છે. દિલીપ કુમારને બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવે છે અને તેમણે 1થી વધુ ચડિયાતી ફિલ્મો આપી છે. બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા 8 દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને 30 જૂને હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી તેમના પારિવારિક મિત્ર ફૈઝલ ફારૂકે ટ્વીટ કરીને લખ્યું હતું કે ભારે હૈયે અને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા વાલા દિલીપ સાહેબ હવે આ દુનિયામાં નથી રહ્યા અને થોડી જ મિનિટો પહેલા તેમનું નિધન થયું છે. આપણે ઈશ્વરના છીએ અને ઈશ્વર પાસે જ પાછા જવાનું છે. મળેલી માહિતી મુજબ ભારતીય સિનેમાના વરિષ્ઠ સભ્ય દિલીપ કુમાર આજે 7 જુલાઈ સવારે 7:30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી માંદગી બાદ ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. મુગલે આઝમના અભિનેતા દિલીપ કુમારની તબિયત છેલ્લા થોડા મહિનાઓથી નાદુરસ્ત રહેતી હતી અને છેલ્લા 1 મહિનામાં તેમને 1થી વધુ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પરિવાર અને ફેન્સને આશા હતી કે તેમની તબિયત સુધરી જશે. સોમવારે દિલીપ કુમારના પત્ની સાયરા બાનુએ ફેન્સને જણાવ્યું હતું કે પીઢ અભિનેતાની તબિયત સુધરી રહે છે. સાથે સાયરા બાનુએ દિલીપ કુમારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી પણ કરી હતી. સાયરા બાનુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે દિલીપ સાહેબ પરની ઈશ્વરની અપાર કૃપા માટે હું આભારી છું, કારણ કે તેમની તબિયત સુધરી રહી છે. અમે હજી પણ હોસ્પિટલમાં છીએ અને તમને સૌને વિનંતી કરીએ છીએ કે તેમના માટે પ્રાર્થના કરજો. તમને જણાવી દઈએ કે દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું અને તેમનો જન્મ અવિભાજિત ભારતના પેશાવરમાં 11 ડિસેમ્બર 1922માં થયો હતો. 1944માં ફિલ્મ જ્વારા ભાટાથી તેમણે બોલિવૂડ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને આ જ ફિલ્મે તેમને સુપરસ્ટાર બનાવ્યા હતા અને એક પછી એક ચડિયાતી ફિલ્મો આપી હતી. દિલીપ કુમારને બોલિવૂડના ટ્રેજેડિક કિંગ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ હતો આજનો વિડીયો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા હતા.